નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીના ગ્રામી ઢડિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે પ્રમાણે જાતના સિરિયલ છો જોઈ રહ્યા છીએ, બરાબર એમાં આપણે ગુણાકારના દાખલા શીખી રહ્યા છીએ કે જેમાં આપણને રકમ સીધી આપી દીધી હોય, બરાબર, જે આપણે સીધો ગુણાકાર કરવાનો હોય. તો હવે આપણે જ્યારે આપણને વ્યવહારનું પરિણામ આપેલા હોય, આગળના ચેપ્ટર આપણે ચેપ્ટર 1 થી શરૂઆત કરીએ, એમાં આપણે શું જોઈ ગયા કે ત્યાં પણ આપણે ગુણાકાર અને ભાગાકારનો જ ઉપયોગ કરતા, કેમ કે જ્યાં જ્યાં દ્વિરાશિના દાખલા હોય, બરાબર, ત્યારે હંમેશા કાં તો ત્યાં ગુણાકાર આવે, કાં તો ભાગાકાર આવે, અથવા તો બે સાથે આવતું હોય, બરાબર. તો ત્યાં જયારે આપણે ત્રિરાશિના દાખલા આપણે જોઈ ગયા છીએ, આપણે રકમ વાંચીને સમજીને નક્કી કરવું પડે કે ગુણાકાર કરવાનો છે કે ભાગાકાર કરવાનો છે. તો એ ત્રિરાશિના દાખલા આપણે ફરીથી અહીંયા જોવાના છે. પહેલું એક્ઝામ્પલ છે, જો પ્રીતિ એક દિવસમાં રૂપિયા 140 કમાય, શું કહે છે કે એક દિવસમાં કેટલા કમાય છે? રૂપિયા 140. હવે જો કે જયારે જો અને તો આવે તે હંમેશા એ દાખલો ત્રિરાશિનો હોય, બરાબર. તો 140 કમાય તો કે 30 દિવસમાં કેટલા કમાય, અહીંયા જો આપણને એક દિવસમાં કેટલા કમાય છે એ આપી દીધું છે, એના ઉપરથી આપણે 30 દિવસના થઈને કુલ કેટલા કમાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકવી પડશે કે એક દિવસમાં 140 રૂપિયા, તો શોધવાનું છે 30 દિવસમાં. અહીંયા હંમેશા ત્રિરાશિ મૂકતી વખતે જે સરખી સરખાઈ કરવાની માહિતી છે, જે દિવસથી દિવસ નીચે જવા જોઈએ. 30 દિવસમાં કેટલા રૂપિયા કમાય એ આપણે શોધવાનું છે. એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક, ચોકડી ગુણાકાર કરવાની, જે સંખ્યાઓની સામે સામે જોડી બનતી હોય એનો ગુણાકાર, બરાબર. અહીંયા 140 અને સામે 3 30 ની જોડી બને છે. તો 30 ગુણ્યા 140, અને જે એકલું વધતું હોય જેની જોડી નથી બનતી એ જે એક એકલા વધે છે એને જવા દેવાના છે નીચે છેદમાં. બાજુ બાજુમાં સંખ્યા હોય તો ગુણાકાર કરવાનો, જો ઉપર અને નીચે સંખ્યા હોય તો ભાગાકાર કરવાનો છે. તો અહીંયા નીચે તો એક છે, તો એક વડે કોઈ સંખ્યાને ભાગાકાર કરવામાં આવે કે ગુણાકાર કરવામાં આવે કઈ ફેર પડતો નથી, માત્ર 30 ગુણ્યા 140 આપણે કરવાના છે. તો હવે આપણે ગુણાકાર શીખી ગયા છીએ, બરાબર. તો કરીએ 140 ગુણ્યા 30. હવે જુઓ કે બીજી સંખ્યા છે એમાં બે અંક છે, એક તો 3 અને 0, તો આપણે એક શૂન્ય મૂકવો પડશે. પેલો અંક 3 નો વાય, 3 ગુણ્યા 0 એટલે 0, 3 જો 12 નો બગડો, વધી ચડી બાજુની સંખ્યા પર 1, 3 એકા 3, 3 માં 1 નાખે તો 4. હવે બીજી સંખ્યા 0 નો વાય, 0 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 4 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 0. ટૂંકમાં કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે ત્યારે જવાબ શું થઈ જાય? 0. હવે સરવાળો, 0 પ્લસ 0 બરાબર 0, 0 પ્લસ 0 બરાબર 0, 2 ને 0 2, 4 ના 4, જવાબ મળે છે 4500. બે ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 0 એટલે
0 plus 0 बराबर 0, 0 plus 0 बराबर 0 ने 0 plus 2 बराबर 2, 6 ने 1, 7. तो जो सूत्र है इसे जवाब 72000 रुपया. ये 12 महीना नाले जो सोनू 1 महीना में 6000 रुपया कमाती हो तो 12 महीना ले के 72000 रुपया कमाए छे 12 महीना ना कुल એટલે આ પ્રમાણે જે દાખલા માં જોને તો આપેલો હોય ત્રિરાશીના દાખલા હોય એમાં ખાસ આપણે જો ત્રિરાશી મૂકતા આવડે તો આપણે ખબર પડે કે કોનો કોની સાથે ગુણાકાર કરવાનો છે કોનો કોની સાથે ભાગાકાર કરવાનો છે તો આ એક્ઝામ્પલ તમારે ગ્રુપમાં અને ખાસ નોટ ડાઉન કરી લેવાના છે હવે આપણે આખો જે ચેપ્ટર છે અહીંયા પૂરો કરીએ છીએ હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું થેન્ક યુ